ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મુખ્ય માર્ગ ડભોઈ બાયપાસ પસાર થાય છે. રોજબરોજ હજારોની સંખ્યામાં રાજપીપળા, કેવડિયા તેમજ ચાંદોજ, કરનાળી જવા સાથે સાથે મહારાષ્ટ્ર જવા પણ આ માર્ગ ઉપરથી પસાર થાય છે. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રેલવે લાઇન પણ નાખવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી ગોકળગાઈની ગતિએ સરિતા ક્રોસિંગ નજીક રેલવે ઓવરબ્રિજનું કામ ચાલતું હોય છે. ડાયવર્ઝનના અભાવે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને પગલે અવારનવાર 2-4 કિલોમીટર ટ્રાફિક જામ કલાકો સુધી રહેતા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આવતીકાલથી ધનામાસ પ્રારંભ થશે ત્યારે મોટી સંખ્યામાં ચાંદોદ કરનાળી ખાતે શ્રદ્ધાળુઓનો ઘસારો રહેશે, ત્યારે વડોદરા, અમદાવાદ સહિત દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેમ હોય વહેલી તકે ડાયવર્ઝન આપી રોડ ઉપર સરળતાથી વાહન પસાર થઈ શકે તેવી રેલવે બોર્ડ કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ક્યાં ફસાયા છો હમણાં? ટ્રાફિક છે ને આગળ એના હિસાબે. કેટલો ટ્રાફિક છે? ચાલ નો આવે, આગળ શું પ્રોબ્લેમ છે? પર નિકાલ થવો જોઈએ. હા થવો જોઈએ. ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોડ ઉપર છેલ્લા કેટલાય સમયથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ કામ ડભોઈ નગર પાસે થાય છે ને તે મંદગતિથી ચાલી રહ્યું છે. આ માર્ગ ઉપર સ્ટેચ્યુ યુનિટી સ્ટેચ્યુ જોવા માટે તથા ચાણોદ અને કરનાળી વિવિધ જાતના કર્મકાંડની વિધિ કરવાની હોય લોકોની ઘણી અવર જવર રહે છે. છેલ્લા આ 2-3 દિવસથી અહીંયા 2-3 કિલોમીટરની લાઇનો પણ લાગેલી છે અને આ ડાયવર્ઝન માટેની કોઈ વ્યવસ્થા કરેલી નથી અને તેના બોર્ડ પણ મારેલા નથી, જેથી રાહદારીઓને અને વાહન ચાલકોને એટલી બધી મુશ્કેલી પડે છે કે લોકોનો સમયનો વેડફાટ થાય છે અને તેઓ સમયસર બરોડા અથવા એમને જે કંઈ કામે જવાનું હોય ત્યાં તેઓ નોકરી પર પણ પહોંચી શકતા નથી. તેથી અમારી માગણી છે કે આ વહેલીમાં વહેલી તકે આ કામ પૂર્ણ થાય અને ઘોર નિદ્રામાંથી આ તંત્ર જાગે અને વહેલી તકે ડાયવર્ઝન પણ મૂકવામાં આવે અને લોકોને આમાંથી છુટકારો મળે એવી અમારી આ તકે માગણી છે. આ કઈ જગ્યા પર છે? આ ડભોઈ શહેરમાં જે પ્રવેશવાનું છે ત્યાં જ રેલવેનું ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે અને છેલ્લા 2 વર્ષથી આ કામ ચાલી રહ્યું છે અને વચ્ચે તો કામ બંધ પણ હતું ને હમણાં જ કંઈ ચાલુ કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, વિકાસ ચતુર્વેદી, ડભોઈ.